વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના એકમ નંબર 7 પી વિભાગના તત્વો આજથી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો અહીંયા હું વાત કરું સૌપ્રથમ આવર્ત કોષ્ટકની કેટલીક માહિતી વિશે અને ત્યારબાદ જ આપણે અભ્યાસ શરૂ કરીશું પી વિભાગના તત્વોનો જેમ કે પ્રથમ મુદ્દો આપ જોઈ રહ્યા છો કે આવર્ત કોષ્ટક મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યું છે જે છે એફ પી ડી અને એફ આ ચાર વિભાગ બીજો મુદ્દો છે એફ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે એફ વિભાગના તત્વોને આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે ડી અને એફ વિભાગ આપણે 12 સાયન્સમાં જ અભ્યાસ કરવાના છીએ ત્યારે તેની વિગતે ચર્ચા કરીશું અત્યારે વાત કરું કે જે તત્વોમાં અંતિમ દાખલ થતો ઇલેક્ટ્રોન એસ કક્ષકમાં દાખલ થાય તે તત્વોને એસ વિભાગના તત્વો કહેવાય છે તેવી જ રીતે પી કક્ષક બી કક્ષક અને એફ કક્ષકમાં અંતિમ ઇલેક્ટ્રોન દાખલ થતા હોય તો તેઓને અનુક્રમે પી વિભાગ ડી વિભાગ અને એફ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે એસ વિભાગમાં બે સમૂહ આવેલા છે સમૂહ 1 અને 2 અહીંયા પી વિભાગમાં સમૂહ 13 થી સમૂહ 18 એટલે કુલ 6 સમૂહ અહીંયા ડી આપણે વાત કરીશું ડી વિભાગમાં સમૂહ 3 થી 12 એટલે કુલ 10 અહીંયા એફ વિભાગ જે આવર્ત કોષ્ટકમાં તળિયે રહેલી બે હરોળ છે જેના નામ લેન્થેનાઇડ અને એક્ટિનાઇડ છે અને તેમાં અનુક્રમે 14 તત્વોનો સમાવેશ કરવામાં આવેલો છે આપ સૌ જાણો છો કે સમૂહ 13 અને 14 નો અભ્યાસ તો આપણે ધોરણ 11 સાયન્સમાં અગાઉ કરી ચૂક્યા છીએ તો હવે પી વિભાગના તત્વોનું જે હેડિંગ છે તેમાં ધોરણ 12 સાયન્સમાં આપણે સમૂહ 15 થી સમૂહ 18 આ સમૂહ વિશેના તત્વોનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ હવે આપણે ક્રમશઃ ચારેય સમૂહની કેટલીક વિગતો મેળવીએ આમ અહીંયા જોઈ રહ્યા છો કે કોષ્ટક સ્વરૂપનું મેં એક અહીંયા રફ કામ કરેલું છે આપે પણ આ જ રીતે પેન્સિલ અને સ્કેલની મદદથી સરસ એવું કોષ્ટક બનાવવાનું છે અને આ જ પ્રકારે એનું લખાણ લખવાનું છે એટલે તમને વાંચનમાં ઘણું સરળ પડશે અને યાદ પણ રહી જશે જેમ કે અહીંયા મેં વાત કરી છે સૌપ્રથમ સમૂહ 15 તો સમૂહ 15 ની જોડે મેં નામ આપ્યું છે નાઇટ્રોજન સમૂહ સમૂહ 15 ને નાઇટ્રોજન સમૂહ તરીકે આપણે ઓળખીએ છીએ અહીંયા પહેલો મુદ્દો લખ્યો છે સમૂહ 15 નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની બિસ્મથ અને માસ્કોબિયમ તત્વોનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો અહીંયા મેં માત્ર સંજ્ઞા લખેલી છે તમારે એના નામ લખવાના રહેશે હવે અહીંયા એક સરસ આપ કોષ્ટક જોઈ રહ્યા છો સમૂહ 15 16 17 અને 18 એ ચારે ચાર સમૂહની જે માહિતી છે તે આપણે આ જ રીતે કોષ્ટકમાં લખીશું જેમ કે સૌપ્રથમ પરમાણ્વીય ક્રમાંક પરમાણ્વીય સંજ્ઞા તેઓના નામ ઇલેક્ટ્રોનની રચના અને સૌથી અગત્યનો પોઈન્ટ કે પ્રાપ્તિ સ્થાન એટલે આખો કોન્સેપ્ટ થશે આપણો એક માર્કના એમસીક્યુ માટે અહીંયા હું વાત કરું પરમાણ્વીય ક્રમાંક 7 સંજ્ઞા એન ના નાઇટ્રોજન આ છે તેની ઇલેક્ટ્રોનની રચના ઉમદા વાયુ અને ત્યારબાદ 2s2 2p3 અહીંયા પ્રાપ્તિ સ્થાન ઉપર આપણે જો ધ્યાન કેન્દ્રિત કરીએ તો વાતાવરણમાં નાઇટ્રોજન આપણને મળે છે 78% અહીંયા છે ચીલી સોલ્ટ પીટર જેનું સૂત્ર છે NaNO3 અને ઇન્ડિયન સોલ્ટ પીટર જેનું સૂત્ર છે KNO3 સોડિયમ નાઇટ્રેટ અને પોટેશિયમ નાઇટ્રેટ મિત્રો આ બંને ખૂબ જ અગત્યના એવા એક માર્કના એમસીક્યુ છે માટે બંનેની જોડે તમે લખી શકશો અન્યથા તમે ત્યાં સ્ટાર કરી શકો છો તો તમને ખ્યાલ આવશે કે આ એક માર્કના એમસીક્યુ છે અન્ય તો એ વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન સ્વરૂપે આપણને મળે વાત કરીશું પરમાણ્વીય ક્રમાંક 15 જેની સંજ્ઞા છે કેપિટલ પી એટલે કે નામ છે ફોસ્ફરસ અહીંયા છે તેની ઇલેક્ટ્રોનની રચના આપણે ઉમદા વાયુ હિલિયમને બદલે નિયોન અને આવર્ત બીજાને બદલે આવર્ત ત્રીજો લખ્યો એટલે ઇલેક્ટ્રોનની રચના પૂર્ણ થઈ અહીંયા હું વાત કરીશ કે આપણને ફોસ્ફરસ એપેટાઇટ ખનિજમાં મળે હવે એપેટાઇટ ખનિજનું આ સામાન્ય સૂત્ર છે ખાસ ધ્યાન રાખજો અહીંયા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝ થઈ જતા હોય છે એપેટાઇટ ખનિજનું સૂત્ર છે CA9PO46 CAX2
x એટલે આપણે મોટા ભાગે હેલોજન ની કલ્પના કરતા હોઈએ પરંતુ અહીંયા x બરાબર ક્લોરીન ક્લોરીન અને હાઇડ્રોક્સી એટલે OH છે જો આપણે અહીંયા F2 મૂકી દઈએ તો એનું નામ થાય ફ્લોર એપેટાઇટ ફ્લોર જો આપણે CN મૂકીએ તો નામ થાય ક્લોર એપેટાઇટ અને આપણે હાઇડ્રોક્સી સમૂહ મૂકીએ તો નામ થાય હાઇડ્રોક્સી એપેટાઇટ ફ્લોર એપેટાઇટ ક્લોર એપેટાઇટ અને હાઇડ્રોક્સી એપેટાઇટ એના નામ થાય હાડકા જીવંત કોષમાં ફોસ્ફોપ્રોટીન દૂધમાં અને ઈંડામાંથી ફોસ્ફરસ મળતો હોય છે અહીંયા વાત કરીશું પરમાણ્વીય ક્રમાંક 33 જે છે એસ સક્ષન્ય કેપિટલ એ સ્મોલ એસ આર્સેનિક ઉમદા વાયુ આર્ગોન હવે ડી કક્ષકનો ઉમેરો થયો 3D10 4S2 4P3 આવર્ત આવ્યો ચોથો એ જ રીતે વાત કરીશ પરમાણુ ક્રમાંક 51 કેપિટલ એસ સ્મોલ બી એન્ટીમની નિષ્ક્રિય વાયુ ક્રિપ્ટોન ત્યારબાદ 4D10 પાંચમો આવર્ત અહીંયા 83 નંબર બિસ્મથ જે છે નિષ્ક્રિય વાયુ ઝેનોન હવે ડી કક્ષક આવી 4D એટલે 5D થી પહેલા આવશે 4F એટલે તેમાં સંપૂર્ણ 14 ઇલેક્ટ્રોન બીમાં 10 અને આવર્ત નંબર 6 આ ત્રણ તત્વોની જાણકારી મેં એટલા માટે સાથે આપી કે તેઓના પ્રાપ્તિ સ્થાન આપણે જોઈએ તો સલ્ફાઇડ ખનિજમાંથી કઈ ખનિજમાંથી સલ્ફાઇડ ખનિજમાંથી આપણને આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ મળે છે અંતિમ વાત કરીશું કે જેના પર અધિગ્રામતા કાર્ય વૈજ્ઞાનિક મિત્રો હાથ ધરી જ રહ્યા છે 115 જેની સંજ્ઞા છે કેપિટલ એમ સ્મોલ સી એમસી માસ્કોબિયમ અને આ છે તેની ઇલેક્ટ્રોનિય રચના નિષ્ક્રિય વાયુમાં રેનોન હવે 4F પછી આવશે 5F 5D તો 6D અને આવર્ત નંબર 7 એટલે 7S2 7B3 અહીંયા હું વાત કરું તો સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે તેને પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકો દ્વારા મેળવવામાં આવ્યું છે બનાવવામાં આવ્યું છે તો અહીંયા આપણે આ વાત પૂર્ણ કરીએ છીએ સમૂહ 15 વિશેની આગળ વાત કરીશું સમૂહ 16 વિશે સમૂહ 16 જેને ઓક્સિજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે અહીંયા વાત કરીશું સમૂહ 16 માં ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલુરિયમ પોલોનિયમ અને લિવરમોરિયમ એલબી આ તત્વોનો સમાવેશ કરવામાં આવે છે અહીંયા વાત કરીશું સમૂહ 16 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનિય રચના નિષ્ક્રિય વાળું પછી શું લખી શકીએ NH2NB4 એટલે 4 અને 2 6 સમૂહ 16 એમાં 6 આ રીતે સમૂહ 15 માટે આપણે લખી શકીએ NH2NB3 એટલે 3 અને 2 5 સમૂહ 15 નો 5 આ રીતે આપણે લખીશું અહીંયા અહીંયા આપણે લખેલું છે પ્રથમ ચાર તત્વો કયા પ્રથમ ચાર તત્વો ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલુરિયમ એટલે ઓક્સિજન થી ટેલુરિયમ સુધીના તત્વો આ તત્વોને ચાલકોજન તત્વ તરીકે ઓળખવામાં આવે છે ચાર તત્વો ચાલકોજન તત્વ તરીકે ઓળખવામાં આવે છે અને આ શબ્દ એ ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ પિત્તળ એવું થાય છે કે જેમાં કોપર અને ઝિંકનું મિશ્રણ હોય છે કોપર 70% અને ઝિંક 30% અહીંયા હું વાત કરું ક્રમશઃ પરમાણ્વીય ક્રમાંક આપણે લખેલા છે અને તેઓની સંજ્ઞા સાથે જ તેઓના નામ ઓક્સિજન સલ્ફર સેલેનિયમ ટેલુરિયમ પોલોનિયમ લિવરમોરિયમ અને નામ પછી અહીંયા આપણે લખી છે ઇલેક્ટ્રોનિય રચના ઇલેક્ટ્રોનિય રચનાને આપણે જો અહીંયા પહેલા સૌપ્રથમ ધ્યાનથી જોઈએ તો NH2NP4 એટલે NS2 એ જોતા હશો તમે કે બધે જ NS2 છે અને આગળ જે ઇલેક્ટ્રોનિય રચના મેં લખી હતી તેમાં કોઈ પ્રકારનો ફેરફાર અન્ય બીજો નથી કરતા પરંતુ આ દરેક જગ્યા ઉપર આપણે માત્ર શું લખવો રહેશે 4 એટલે જો હું અહીંયા બધે ચાર લખી દઉં છું તો મને એનું ટોટલ આ પરમાણ્વીય ક્રમાંક બરાબર મળી જશે દાખલા તરીકે આપણે 16 ની વાત કરી તો અહીં આપણે જોઈએ 4 અને 2 6 અને 10 16 તો આ રીતે સરળતાથી તમે ઇલેક્ટ્રોનિય રચના પણ યાદ રાખી શકશો અને એટલે જ મેં તમને અગાઉ પણ કહ્યું હતું કે આપણે આ પુસ્તક આ સ્વરૂપમાં લખીશું દરેક સમૂહના સરળતાથી તૈયાર થાય ઘણા બધા એમસીક્યુ છે વાત કરીએ પ્રાપ્તિ સ્થાન ઓક્સિજન માટે પૃથ્વીના કોપરામાં દરથી 46.6% અને શુષ્ક હવામાં કદથી 20.946% જેને આપણે 21% તરીકે
બોલતા હોઈએ છીએ હે ને તો એ આ વાત થઈ પૃથ્વીના બોકડામાં દળથી એટલે વજનથી અને સૂકી હવામાં કદથી એટલે પરલી પૃથ્વીના બોકડામાં સલ્ફર 0.03 થી 0.1% જેટલું મળે પૃથ્વીના બોકડામાં કેટલું મળશે સલ્ફર 0.03 થી 0.1% હવે આ સલ્ફર છે ને મુખ્યત્વે બે પ્રકારે મળે એક સલ્ફેટ અને બીજો સલ્ફાઇડ જેમ કે કેલ્શિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ બેરિયમ સલ્ફેટ ત્યાં બધે જ આપણે પ્રયોગ કર્યો શબ્દ સલ્ફેટનો અને અહીંયા સલ્ફાઇડ એટલે લેડ સલ્ફાઇડ ઝિંક સલ્ફાઇડ પછી આ છે કોપર પાયરાઇટ એટલે કોપર આયન સલ્ફાઇડ તો એ વાત છે સલ્ફેટ અને સલ્ફાઇડ તો સલ્ફેટમાં આપણને મળે જિપ્સમ જેનું આ સૂત્ર છે જે અગાઉ પણ 11મા ધોરણમાં આવેલું છે ઇપ્સમ એ પણ આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છે 10મા ધોરણમાં બેરાઇટ એટલે BaSO4 અહીંયા બે અણુ પાણીના જોડાશે અહીંયા 7 ગેલિના PbS ઝિંક બ્લેન્ડ ZnS અને કોપર પાયરાઇટ CuFeS2 ત્યારબાદ અહીંયા આપણે વાત કરીએ સેલેનિયમ અને ટેલુરિયમની તો સેલેનિયમ એ ધાતુના સેલેનાઇટ સંયોજનમાં અને ટેલુરિયમ એ ધાતુના ટેલુરાઇટ સંયોજનમાં જોડાયેલા જોવા મળે છે હવે વાત કરીએ અહીંયા પોલોનિયમ એ રેડિયો સક્રિય તત્વ છે આપણે અભ્યાસમાં લિબર્મોનિયમ નથી પરંતુ પોલોનિયમ સંધિત છે તો સમૂહ 16માં કયું તત્વ રેડિયો સક્રિય છે ઓપ્શન હશે પોલોનિયમ બરાબર અને કયા ચાર તત્વ ઓક્સિજન થી ટેલુરિયમ ચાલ્કોજન તરીકે ઓળખવામાં આવે છે તો એ આપણી પાસે જે રેડિયો સક્રિય એટલે ટૂંકમાં રિયસ લખેલું છે એટલે રેડિયો સક્રિય કોણ છે પોલોનિયમ તેમાંથી પ્રાપ્ત થાય છે તો થોરિયમ અને યુરેનિયમ એવા નામ તો તમે સાંભળેલા છે તો થોરિયમ અને યુરેનિયમના ક્ષયનથી એટલે જ્યારે થોરિયમ અને યુરેનિયમ તૂટી જવા પામે ત્યારે આપણને એના ક્ષયનથી પોલોનિયમ મળતો હોય છે આપણે વાત કરીએ લિબર્મોનિયમ જે પણ સંશ્લેષિત છે પ્રયોગશાળામાં બનાવ્યો છે અને એ પણ રેડિયો સક્રિય છે એટલે કિરણોત્સર્ગી કહેવાય રેડિયો એક્ટિવ કહેવાય તો અહીંયા આ સમૂહ 16 વિશેની આપણે કેટલીક માહિતી પૂર્ણ કરી રહ્યા છીએ આગળ નવા સમૂહની વાત કરીએ સમૂહ 17 સમૂહ 17 ને હેલોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે સમૂહ 17 માં ક્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડિન એસ્ટેટાઇન અને NaCl જેવા તત્વોનો સમાવેશ કરવામાં આવે છે સમૂહ 17 ના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના NsPnP5 છે 5 અને 2 7 એટલે 17 માંથી આપણે લઈશું 7 તો આ એક સામાન્ય ઇલેક્ટ્રોનની રચના સમૂહ 17 એને ફ્લોરિન સમૂહ ન કહેતા આપણે હેલોજન સમૂહ કહે છે ફ્લોરિન સમૂહ તરીકે પણ ઓળખાય પરંતુ આપણે હંમેશા બોલીશું હેલોજન સમૂહ શું છે હેલોજન સમૂહ હેલોજન એ ગ્રીક ભાષાનો શબ્દ છે જેમાં હેલોનો અર્થ છે ક્ષાર અને જન શબ્દનો અર્થ છે ઉપજાવનાર બનાવનાર એટલે ક્ષાર બનાવનાર આ તત્વો ક્ષાર બનાવતા હોય છે માટે તેઓને હેલોજન તરીકે ઓળખવામાં આવે છે અહીંયા એસ્ટેટાઇન અને ટેનેસિન એ બંને રેડિયો સક્રિય છે પરંતુ આપણને અહીંયા સુધી જ અભ્યાસ કરવા કયો છે એટલે આપણને જો પ્રશ્ન પૂછવામાં આવે કે સમૂહ 17 નો કયું તત્વ રેડિયો સક્રિય છે તો આપણે કહીશું એસ્ટેટાઇન અહીંયા અમે પરમાણ્વીય ક્રમાંક લખેલા છે ત્યારબાદ તેઓની સંજ્ઞા અહીંયા નામ ક્લોરીન ક્લોરીન બ્રોમિન આયોડિન એસ્ટેટાઇન ટેનેસિન અને અહીંયા છે ઇલેક્ટ્રોનિય રચના આ બરાબર ઓળખી ગયા છો ઇલેક્ટ્રોનિય રચનાને NsPnP5 અને તમે એ પણ જોઈ રહ્યા હશો કે મેં કોઈ જગ્યાએ અંતમાં એક નાનો અંતો અક્ષર જે લખવાનો છે બાકી રાખ્યો છે તમે તરત કહેશો સાહેબ હવે અહીંયા બધે જ શું લખવું પડશે 5 તો એ લખતા જ આ તમામ ઇલેક્ટ્રોનિય રચના પૂર્ણ થાય છે હવે વાત કરીશું એક માર્કના અગત્યના એમસીક્યુ તેમજ પ્રાપ્તિસ્થાન શબ્દ તરીકે પણ આપણે અત્યારે તેને ઓળખીએ છીએ ફ્લોરિન આપણને ક્યાંથી મળશે ફ્લોરસ્પાર CF2 ક્રાયોલાઇટ Na3AlF6 ફ્લોરએપેટાઇટ CNIPO46 CF2 જે અગાઉ આપણે અભ્યાસ કરી ચૂક્યા છે તો આ થશે એક માર્કના એવા એમસીક્યુ ક્લોરિન ક્યાંથી મળશે સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમ ક્લોરાઇડ મેગ્નેશિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ ક્લોરાઇડ સંયોજનોમાંથી પરંતુ કાર્નેલાઇટ એટલે KCl MgCl2 6H એ ખૂબ જ અગત્યની ખનિજ તે પ્રમાણે બ્રોમિન અને આયોડિનમાં પણ આપણે જોઈએ
તો ક્લોરીન જેવા જ સંયોજનો આપણને અહીંયા જોવા મળે છે. આયોડિન ની અલગ વાત કરીએ તો સમુદ્રની જે વનસ્પતિ છે એમાં 0.5% સુધી આયોડિન આપણને મળે. એસ્ટેડાઇન પોતે રેડિયો સક્રિય છે અને આપણે વાત કરીએ અંતિમ તત્વ જે છે ટેનેસિન જે સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે. તો અહીંયા આપણે સમૂહ 17 ની કેટલીક માહિતી પૂર્ણ કરીએ છે. અંતિમ સમૂહની વાત કરીએ સમુદા. સમુદા એટલે ઉમદા વાયુ નિષ્ક્રિય વાયુ. સમુદાયમાં મુખ્યત્વે 7 વાયુઓનો સમાવેશ કરવામાં આવે છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન જે નવો વાયુ છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તેમની સામાન્ય ઇલેક્ટ્રોનની રચના જે રહેશે NH2NB6. અહીંયા સૌપ્રથમ આપણે લખી દીધા તેઓના પરમાણ્વીય ક્રમાંક જે સમૂહ 17 કરતા એક ક્રમ માત્ર વધારવાના છે. આપણે અહીંયા છે બધા પરમાણુની સંજ્ઞા નામ દોરીશું. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. અહીંયા આપણે વાત કરીએ કે રેડોન અને ઓગ્નેસોન જે છે એ વાતાવરણમાં મુક્ત સ્વરૂપે મળતા નથી અને તેઓની ઇલેક્ટ્રોનની રચના અહીંયા આપણે લખેલી છે. પરંતુ સામાન્ય રચના છે NH2NB6 પણ એ હિલિયમ સિવાય. હિલિયમની ઇલેક્ટ્રોનની રચના છે 1s2. હા, ત્યારબાદ આપણે NH2NB6 લાગુ પાડી શકીએ. જેમ કે અહીંયા બધે જ આપણે પી કક્ષકમાં હવે 6 લખી દઈએ તો ઇલેક્ટ્રોનની રચના પૂર્ણ થાય છે. વાત કરીએ પ્રાપ્તિ સ્થાનની. હિલિયમ આપણને પિચ બ્લેન્ડ, મોનોઝાઇટ અને ટ્રિવાઇટ ખનિજોમાંથી મળે છે. તેમજ અહીંયા એક સર્વસામાન્ય પ્રક્રિયા છે કે અહીંયા રેડિયમ છે રેડિયમનું વિઘટન કરતા રેડોન અને હિલિયમ મળે છે આપણને. તેવી જ રીતે અહીંયા ઓગ્નેસોન કેવી રીતે મેળવવામાં આવે છે તેની એક પ્રક્રિયા છે. પ્રક્રિયા ચોપડીની અંદર થોડીક અહીંયા ક્ષતયુક્ત છે. જો જૂની ચોપડી હશે તો ત્યાં તમારે સુધારવું પડશે અને અહીંયા CF કરી લેશો તો એ અહીંયા 3 ન્યુટ્રોનને માત્ર અલગ કરી રહ્યા છે અને આપણને અહીંયા મળે છે એક ઓગ્નેસોન નામનું નવું તત્વ જે સંશ્લેષિત છે. અહીંયા આપણે વાત કરીએ રેડોન અને ઓગ્નેસોન બંને એ પોતે રેડિયો સક્રિય તત્વ છે. તો બધા જ વાયુ આપણને વાતાવરણમાંથી તો મળતા હોય છે લગભગ 1% જેટલા, પરંતુ આ રેડોન અને ઓગ્નેસોન વાતાવરણમાંથી મળતા નથી. વિદ્યાર્થી મિત્રો, ફૂલસ્કેપના એવા 2 પેજ આ નોટ્સ માટે લેજો કે જે બરાબર એકબીજાથી સામે સામે આવતા હોય. એટલે ઉપરના ભાગમાં 15 અને સામે 16 તેમજ નીચેના 17 અને અહીંયા નીચેના 18. એટલે 15 જમણા પેજ ઉપર તો 16 સામે, એ રીતે 17 અને 18, 15 ની નીચે 17 અને 16 ની નીચે 18. એ રીતે આવા પુસ્તક આપ સરસ એક જ પેજ ઉપર બનાવશો તો વારંવાર પુનરાવર્તન કરી શકાશે.